नमस्ते विद्यार्थी मित्रों, हूँ छू यादव कुलदीप सिंह, के मौर्य प्राथमिक शाला यूट्यूब चैनल में बधा विद्यार्थियों हार्दिक स्वागत करूँ छू। आज आप स्वाध्याय 4.4 दाखला नंबर 1 नीचेना चतुष्कोण की रचना करो, बराबर है। यहाँ शू है कि चतुष्कोण डी ई ए आर बराबर है। तो काची आकृति दौरी आ रीते, तो पहला आप डी ई ए आर खूणों क्यों आपेल है आप, तो जो आ रीते अपने काची आकृति आवशे नहीं, एनु कारण शू है आ रीते हाले पण तमारे ए खूणो आपेल छे, तो आपणे एवुं राखीए कि ए अने ई बने त्यां सुधी शू रहे नीचे रहे, बराबर। आ एक तमे आ रीते करो तो पण हालशे, पण आपणे आपणी सरळता माटे आवुं करीए छीए, बराबर। ई ए अहीं राखीए आपणे, कारण कि ई अने ए खूणो आपणे आपेल छे ई ए, तो डी क्यां राखवो पड़े आ, तो डी ई ए आर थई जाय, આવું પણ હાલ ખોટું નથી, બરાબર છે। પણ આપણે આપણી સરળતા માટે બે ખૂણા જે આપેલ છે અને એ ગોઠવાઈ જાય એમ છે, એટલા માટે મેં આવું કહ્યું છે, બરાબર છે। તમે આ રીતે કરો તો પણ હાલશે, એમાં ખોટું કંઈ છે નહીં। એ આપણે આપેલ છે કેટલો છે, 5 સેમી, તો હવે આપણે દોરતા જઈએ ઈ એ, 5 સેમીનો ઈ એ દોરી નાખો, જો ડી ઈ નથી દોરી નાખવાનો 4 સેમી, કારણ કે પહેલાં શું છે આપણી પાસે નીચે જો કાચી આકૃતિમાં ઈ એ છે, જો આ બાજુ દોરું છું કાચી આકૃતિ, આ રીતે છે આપણી કાચી આકૃતિ ઈ એ ડી ઈ એ, બરાબર છે। એટલે આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખશું વિદ્યાર્થી મિત્રો। હવે આપણે ઈ એ કેટલો આપેલ છે તમે જોઈ શકો છો, કેટલો આપેલ છે 5 સેમી, લઈ લો મટીરિયલ્સ આપણું, 5 સેમી દોરી નાખો, આપણો ઈ અને આ આપણો એ, બરાબર। કેટલો 5 સેમી, બંને ખૂણો આપણને આપેલ છે, તો આપણે પહેલા ખૂણો ઈ દોરશું, કેટલો 60, રાખી દો પરિકર, કઈ બાજુથી આવશે શું, અહીંયા આ બાજુ પણ છે અને આ બાજુ પણ છે, પણ આપણે જોવાનું કે જ્યાં આપણે પરિકર રાખ્યું એનું સામેનું બિંદુ ક્યું છે એ, તો એ બાજુ શૂન્ય ક્યાં છે, તો કંઈ નીચે છે, તો અહીંથી જોવાનું કેટલો ખૂણો દોરવાનો છે આપણે, ખૂણો ઈ, ખૂણો ઈ 60 દોરવાનો છે, અહીંયા આવશે, બરાબર છે। કારણ કે આ 60 આપણે નીચેના રીડિંગ જોઈએ છે, ઉપરના રીડિંગ જોતા નથી, જોડી જોવાને ખૂણો ઈ કેટલો દોર્યો હતો આપણે 60, બરાબર છે। ખૂણો એ કેટલો દોરવાનો છે 90°, તો ખૂણો એ દોરી નાખો 90°, આ રીતે કાચી આકૃતિમાં જો આપણે ડી ઈ, તો ઈ ડી કયો કે ડી ઈ કયો કોઈ ફેર પડતો નથી, તો એને આપણે દોરી શકશું, કારણ કે ઈ બિંદુ આપણી પાસે છે, બરોબર। પણ વિદ્યાર્થી મિત્રો, સાપ આમ નહીં દોરવાની, એવું નથી કે આમ સીધે સીધે, હવે સાપ ક્યાં દોરવાની, જ્યારે ખૂણાની વાત આવે જ્યારે, ત્યારે જે ખૂણાની લાઈન હોય એની ઉપર જ ચાપ દોરવાની, બરાબર છે। તો ઈ ડી આ બાજુ આવશે, બરાબર, આ બાજુ નહીં આવે, ડી કઈ બાજુ આવશે, આ બાજુ, હવે જોઈએ કેટલું છે, ડી ઈ દોરીએ છીએ આપણે, શું દોરીએ છીએ ડી ઈ, 4 સેમીનું માપ લઈ ગયો, દોરી નાખો ડી ઈ કયો કે ઈ ડી કયો, તો આ રીતે ચાપ દોરી નાખો। આજે સાપ કઈ છે આપણી, અહીં જે બિંદુ મળે છે એ કયું મળે છે, ડી, બરાબર છે। તો ઈ મળી ગયું, ડી મળી ગયું, એ મળી ગયું, બહાર બિંદુ આપણે ગોતવાનું છે ને, તો શું શું કમ્પ્લીટ છે, ડી ઈ, હવે એ આર બાકી છે, બરાબર। આ 4 વસ્તુ આપણી કમ્પ્લીટ થઈ ગઈ, એ આર હવે બાકી છે, એ આર કેટલું છે 4.5, લઈ ગયો 4.5નો માપ, બરાબર છે, 4.5નો માપ લઈ અને એ આર, આર ક્યાં હશે ઉપર, અહીં જે આપણું બિંદુ મળે છે એ ક્યુ મળે છે, બિંદુ આર, હવે શું કરવાનું છે, બધું જોડી
બરોબર છે વિદ્યાર્થી મિત્રો, હવે બધીનું જે આપણે માપ લખ નાખીએ, ડી ઈ એટલે કે ઈ ડી કયો કે ડી ઈ કયો, કેટલું હતું? 4 સેમી. ઈ એ 5 સેમી. એ આર કેટલું હતું? 4.5 સેમી. અને આ કેટલું થશે? તો કે આ માપ આપણે હતું નહીં, પછી આને આપણે શું કરવું પડે? જોડવું પડે. બરોબર છે, કારણ કે ખુલ્લો ચતુષ્કોણ ક્યારેય હોય, અહીંયા આપણો આ ચતુષ્કોણ પણ શું થાય? પૂર્ણ થાય. અને આપણું જો આજે 4.4માં જો મુદ્દાઓ તમારે જાતે લખવાનો, દાખલો 2 આનું કોપી જ છે, એ તમારે જાતે કરવાનો છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો.